નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ધરતીપુત્રમાં। આંતરરાષ્ટ્રીય કપાસ બજારની અંદર તેજી જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે મિત્રો, ભારતીય MCX વાયદો ખુલવાથી કપાસના ભાવ વધશે કે ઘટશે, ખાસ કરીને મિત્રો આગામી સમયની અંદર નિકાસ કેટલી રહેશે, નિકાસ થશે કે હવે બંધ રહેશે, ખાસ કરીને મિત્રો ગામડે બેઠા કપાસના ભાવ કેવા બોલાયા, તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયાની અંદર જોઈશું। તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના મેઇન લાઇનની કપાસની આવકો છે એકદમ ઓછી થવા લાગી છે, પરંતુ હજી કડીની અંદર આવકો સારી હોવાથી કડી માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવની અંદર 5 રૂપિયાનો ઘટાડો છે તે જોવા મળ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોની અંદર કપાસના ભાવ છે તે સ્ટેબલ જોવા મળ્યા હતા। ખાસ કરીને મિત્રો સોમવારે કપાસ બજાર સુધરવી જોઈએ, કેમકે મિત્રો અત્યારે વોસના ભાવ નીચા હોવાથી પિલાણ મિલોને પણ મોટી ડિસ્પોરિટી છે, પરિણામે કપાસના અને સીડ્સના ભાવ ઊંચા થવાથી વેપાર ન આવે તેવી ધારણા હોય તેની અસર પણ કપાસ બજાર ઉપર જોવા મળી છે। ત્યારે મિત્રો કપાસના ભાવ છે તે ગામડે બેઠા 1680 રૂપિયાથી કે 1700 રૂપિયા આજુબાજુ જોવા મળ્યા છે। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 3 દિવસની અંદર કપાસના ભાવ છે તે સ્ટેબલ જોવા મળ્યા છે। ત્યારે મિત્રો ઋણી નિકાસ બંધ હોય, હાલ દેશમાં થઈ રહેલી આવક છે તે જરૂરિયાત કરતાં વધારે છે, સાથે ધીમે ધીમે ઋણનો સ્ટોક એકઠો થઈ રહ્યો છે, આથી ઋણના ભાવ છે તે ધીમી ગતિએ ઘટી રહ્યા છે। હાલની રોજિંદી આવક છે તે 80 થી 90 હજાર ગાસડીની છે, તેની સામે મિત્રો રાજ્યની અંદર તેમજ દેશની અંદર 1.25 લાખ ગાસડીની આવક જોવા મળી રહી છે, જ્યારે માત્ર ગુજરાતમાંથી ન 40 થી 45 હજાર ગાસડીની દૈનિક આવક છે તે જોવા મળી રહી છે। છેલ્લા 1 મહિનાથી ઋણના ભાવ છે ભારતીય માર્કેટ અને ન્યૂયોર્ક રો વાયદાની રેન્જ બહાર થયા છે। આમ ભારતીય ઋણના ભાવ છે પ્રતિ ગાસડીએ 61 હજાર રૂપિયાથી કરીને 63 હજાર રૂપિયા આજુબાજુ ચાલી રહ્યા છે। આમ ન્યૂયોર્ક વાયદો પણ 80 સેન્ટથી કરીને 88 સેન્ટની રેન્જમાં 1 મહિનાથી ચાલી રહ્યો છે। આમ ઋણી નિકાસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે ન્યૂયોર્ક રો વાયદાની સરખામણીએ અહીં ભારતની અંદર 10 સેન્ટ ઊંચા છે, ઉપરાંત ચીનની અંદર ઋણની નિકાસ કરવા માટે 6 સેન્ટ જેટલો ખર્ચો છે એક ગાસડી પાછળ થતો હોય છે, એમ મિલ ઝુલાવીને 16 સેન્ટ વધુ ભાવે નિકાસ શક્ય નથી। તો બીજી તરફ મિત્રો બાંગ્લાદેશમાં પણ 8 સેન્ટનો ખર્ચો ગણીને 18 સેન્ટ વધુ ભારે નિકાસની કોઈ શક્ય નથી, વળી બાંગ્લાદેશની અંદર LC ખુલતી નથી, તો ધારકોએ LC ખુલી જાય તો ડોલરની શોર્ટેજને કારણે બાંગ્લાદેશથી પેમેન્ટ મેળવવાની કોઈ ગેરંટી નથી। તો બીજી તરફ મિત્રો પાકિસ્તાન સાથેના વેપાર બંધ હોય તેમાં પણ નિકાસ થઈ શકે એમ નથી, આમ વિયેટનામ સાથે થોડા ઘણા સંબંધો રહ્યા છે। ત્યારે મિત્રો MCX વાયદો છે 13 ફેબ્રુઆરીથી ઋણનો વાયદો શરૂ થવાનો છે, નવા કોન્ટ્રાક્ટમાં લોકેશન અને ડિસ્કાઉન્ટ નથી, આથી નીચા ભાવે જે સેન્ટરમાં હશે તે સેન્ટરની અંદર ભાવથી વાયદો ચાલુ રહેશે। આ સંજોગોની અંદર મિત્રો MCX રો વાયદો છે નીચો ખુલે તેવી પણ શક્યતા છે। તો બીજી તરફ મિત્રો ન્યૂયોર્ક રો વાયદા સાથે MCX વાયદાના ટ્રેડિંગ થઈ શકે, એટલે કે બંને વાયદા વચ્ચે સબમિટ થઈ શકે, જેનો સીધો મતલબ એ છે કે ન્યૂયોર્ક રો વાયદાની અંદર તેજી હશે તો જ ભારતીય MCX વાયદાની અંદર તેજી જોવા મળશે। આમ ન્યૂયોર્ક રો વાયદાની અંદર નજીકના ભવિષ્યની અંદર મંદી થવાની પણ શક્યતા દેખાતી નથી, આથી મિત્રો MCX રો વાયદો છે પ્રતિ ગાસડીએ 1000 રૂપિયાથી કરીને 1500 રૂપિયા નીચે ખુલે તો આ ભાવ લેવાનો ગણવો જોઈએ। ખાસ કરીને મિત્રો ભારતીય રૂ માર્કેટના સંજોગો અને MCX રૂ વાયદાની શરૂઆતને ધ્યાનમાં લઈને ઋણી ગાસડીના ભાવ છે તે 60 હજાર રૂપિયાથી કરીને નીચે જવાના નથી। ખાસ કરીને મિત્રો MCX રૂ વાયદો ખુલશે તે 60 હજાર આજુબાજુ ખુલશે, આમ ન્યૂયોર્ક રૂ વાયદાની અંદર 90 સેન્ટ ઉપરનો ભાવ જશે તો જ ઋણી ગાસડીના ભાવની અંદર 2 થી 3 હજાર રૂપિયાની તેજી જોવા મળશે। ખાસ કરીને મિત્રો જ્યારે ન્યૂયોર્ક વાયદો છે એટલે કે ન્યૂયોર્ક સેન્ટ છે તે 90 બાર જશે ત્યારે જ કપાસના ભાવ છે 1750 થી 1800 રૂપિયા આજુબાજુ જોવા મળશે। તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। જય હિન્દ, જય જવાન, જય કિસાન।